Subscribe now and press the bell icon. Never miss an update. Hello, વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલ માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન માં પાઠ નંબર 13 ધ્વનિ ના આજે આપણે ભાગ નંબર 3 એટલે કે આ ત્રીજા નંબર ના ભાગ વિશે ભણવાનું છે. આની પહેલા ના ભાગ માં આપણે મનુષ્ય કેવી રીતે બોલી શકે છે, મનુષ્ય માં રેવાજ કેવી રીતે નીકળે છે એના વિશે જોયું હતું, અને ધ્વનિ ને પ્રસરવા માટે માધ્યમ ની જરૂર પડે છે કે નહીં, અને પડે છે તો એ કેવા કેવા માધ્યમ ની જરૂર પડે છે એના વિશે આપણે જોયું હતું, બરોબર છે. હવે આપણે કેવી રીતના બોલીએ છીએ એ શીખી ગયા, કેવા માધ્યમ માં આપણે ધ્વનિ પસાર થાય છે એ શીખી ગયા. હવે આપણો જે કાન છે એ કાન કેવી રીતના સાંભળે છે, બરોબર છે. આપણો જે કાનડીઓ એ કેવી રીતના સાંભળે છે ને એના વિશે આપણે શીખવાનું છે. આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળીએ છીએ, સાચું છે ખોટું? સાચું છે, બરોબર. આપણે આપણા કાન વડે સાંભળીએ છીએ, પણ એ કાન વડે કેવી રીતના સાંભળીએ છીએ એ આપણે જોઈએ. તો કે આપણો જે કાન રહ્યું ને એ કાનમાં ગણણી જેવો ભાગ હોય છે, બરોબર. આપણો જે કાન કેવો હોય છે, ગણણી જેવો ભાગ હોય છે, જેમાં આપણા કાનમાં એ જે કંપન રહ્યા એ કંપન આપણા કાનમાં જે ધ્વનિ રહી ને એ કર્ણનાલ એટલે કે ઉપરની જે અંદરનું કર્ણનાલ રહ્યું ને એ કર્ણનાલ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે. ક્યાં લગી પહોંચે છે? આપણે અંદરનો જે ભાગ રહી ને આજે અંદરનો ભાગ રહીને શું કહેવામાં આવે છે? કર્ણનાલ. ત્યાંથી કર્ણપટલ સુધી પહોંચે છે, અને એ જેથી પાતળી સપાટી રહી જે ચુસ્ત રીતે ખેંચાયેલી છે જેની અંદરની જે કર્ણપટલની જે પાતળી સપાટી છે જે ચુસ્ત રીતે ખેંચાયેલી છે એને કાનનો પડદો કહેવાય. આપણને કોઈક સાહેબ ઘેર છે, આપણે ઠોકી લઈએ અને પછી આપણા મુખ પર કાનનો પડદો ફાટી ગયો, થતું નથી એવું, બરોબર છે. પણ આપણે ખાલી કહીએ કે કાનનો પડદો ફાટી ગયો, બરોબર છે. તો આ જે કાનનો પડદો રહ્યો એ શું છે? તો કે કર્ણપટલની પાસે જે ચુસ્ત રીતે ખેંચાયેલી જે પાતળી પડદો છે, બરોબર છે, પાતળી જે સપાટી છે એને શું કહેવાય છે? કાનનો પડદો કહેવાય છે. હવે આપણે જે કઈ પણ બોલીએ છીએ એ જે કંપન રહ્યા એ કંપન આપણા કર્ણનાલ મારફતે આપણા કાનના પડદા સુધી પહોંચે છે, અને કાનના પડદાની જે ખેંચાયેલી સપાટી રહે એ ખેંચાયેલી સપાટીને કંપન અનુભવ આવે છે, બરોબર. કંપન અનુભવ આવે છે. આ જે કંપન રહ્યું કાનનો પડદો કંપન અનુભવે છે એ કાનના પડદાના કંપનો રહ્યા એ કંપનોને કાનનો પડદો ક્યાં પહોંચાડે છે? આંતરિક કાન સુધી મોકલે છે, અને આંતરિક કાનથી એ ધ્વનિના જે તરંગો રહ્યા એ ધ્વનિના તરંગો આપણા મગજ સુધી પહોંચે છે, બરોબર છે. આ જે ધ્વનિના તરંગો રહ્યા એ આપણા મગજ સુધી પહોંચે, અને પછી આપણે આપણું મગજ એમ કહે છે આ ભાઈ આ વસ્તુ બોલ્યો, બરોબર છે. આ ભાઈ આ વસ્તુ બોલ્યો. આવી રીતના આપણે કોઈ પણ વસ્તુ રહીને કોઈ પણ વસ્તુ આપણે સાંભળી શકીએ છીએ, બરોબર છે. હવે જુઓ કે આ જે કર્ણનાલ રહ્યું અથવા તો કર્ણપટલ રહ્યું એ કર્ણપટલ નો પાતળો પડદો એ પાતળા પડદો પણ કંપન અનુભવે છે, બરોબર છે. એ કેવી હોય છે? ખેંચાયેલી આખી સપાટી હોય છે. આ જે ખેંચાયેલી સપાટી રહી એ ખેંચાયેલી સપાટી દ્વારા જ કોઈ પણ વસ્તુ રહે એ વસ્તુ આપણે સાંભળી શકીએ છીએ. જ્યારે આપણે કોઈ પણ ઘણા લોકો રહીએ એ ઘણા લોકો સાંભળી શકતા નથી, બરોબર છે. ઘણા લોકો સાંભળી શકતા નથી તો એનું શું કારણ છે? તો કે એનો પાનનો જે કાનનો જે પડદો રહ્યો, બરોબર છે, કાનનો પડદો હજી સરખા કંપન અનુભવી શકતો ન હોય. એ ન હોય સરખા કંપન અનુભવી શકવા ન શકવાના કારણે, બરોબર છે, કાનનો પડદો જ્યારે કંપન સરખો નથી અનુભવી શકતો ત્યારે એ જે કંપનો રહ્યા એ કંપનો દ્વારા આપણને કાંઈ સંભળાતું નથી, બરોબર છે. એ જે કાનનો પડદો રહ્યો એ કાનના પડદા દ્વારા એ કંપન અનુભવે છે, એટલે આપણને બધી જ વસ્તુ રહી બધી જ વસ્તુ શું થાય છે? સંભળાય છે, બરોબર છે. આવી રીતના આપણું જે મગજ છે અથવા આપણું જે શરીર આવી રીતના અવાજ કાઢી પણ શકે છે અને કોઈ પણ વસ્તુ સાંભળી પણ શકે છે, બરોબર છે. એટલે આપણો મુખ્ય તો આપણે એમ જોઈએ, બરોબર છે, તો બોલવા માટે આપણે શું હતું મુખ્ય? તો કે બે સ્વર તંતુઓ જે બોલવા માટે મુખ્ય જવાબદાર હતા, અને સાંભળવા માટે મુખ્ય જવાબદાર શું હતું? તો કે આ કાનનો પડદો, કે જે કાનનો પડદો છે એ આપણને સાંભળવા માટે શું છે? મુખ્ય જવાબદાર છે, બરોબર છે. આના દ્વારા બે સ્વર તંતુઓ જે ચુસ્તપણે ખેંચાયેલા. જો આમાં મેં વસ્તુ બે એક બહુ ખૂબ નોટિસ કરો છો, કોઈ નોટિસ કરજો કે હું દર વખતે ચુસ્તપણે ખેંચાયેલા બોલું છું, બરોબર છે. શું કરવા ચુસ્તપણે ખેંચાયેલા? કારણ કે જે વસ્તુ ચુસ્તપણે ખેંચાયેલી છે જેના કારણે જ આજે
કાનનો પડદો છે અથવા તો સ્વતંત્રિયા એ શું કરે છે કંપન અનુભવે. જો એ ઢીલા હોય તો એ કંપન અનુભવી શકે નહીં. એટલા માટે એ ચુસ્તપણે ખેંચાયેલા છે એટલા માટે એ કંપન અનુભવી શકે છે. આપણે સાંભળી પણ શકીએ છીએ અને આપણે બોલી પણ શકીએ છીએ, બરોબર છે. એના પછીનો ટોપિક છે કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. હવે જુઓ કે કંપનનો કંપ વિસ્તાર શું છે. તો કંપનના કંપ વિસ્તાર વિશે આપણે અમુક અંશે આપણા પહેલા જે ટોપિક હતો, પહેલો જે લેક્ચર હતો એમાં તમે થોડું અંશે ભણી ગયા. એમાં પણ કંપન એટલે કંપનને બીજું શું કહેવાય તો કે જે આમ તેમ ગતિ કરતા પદાર્થની ગતિને દોલન ગતિ કહેવાય, બરોબર છે. એક પ્રકારે જે પદાર્થ દોલન કરે છે અથવા તો કંપન કરે છે, બરોબર છે, જે કંપન કરતી ગતિ રહી આમથી તેમ તેમ આમથી આમ આમથી તેમ તેમથી આમ આમથી તેમ તેમથી આમ આ જે દોલન કરે છે, બરોબર છે, કોઈ પણ પદાર્થનું લટકાવું ત્યાંથી આમ જાય આમથી આમ જાય આમથી આમ જાય આમથી આમ જાય. આ જે કંપન કરતી વસ્તુઓ રહી એને કેવી ગતિ કહેવામાં આવે છે, દોલન ગતિ પણ કહેવાય છે. કેવી કહેવાય છે ને, દોલન ગતિ. એના તમે કંપ વિસ્તાર વિશે શીખ્યા છો, બરોબર છે. એના કંપ વિસ્તાર તમે વિશે શીખી ગયા. દેન કંપ વિસ્તાર કોને કહેવાય, એ જે ગતિ કરતો જે વિસ્તાર છે એ વિસ્તારને શું કહેવામાં આવે છે, કંપ વિસ્તાર કહેવાય છે. શું કહેવાય છે ને, કંપ વિસ્તાર, બરોબર છે. તમે જુઓ એ કંપ વિસ્તારનો આવર્તકાળ શું હોઈ શકે, બરોબર છે. કંપ વિસ્તારનો આવર્તકાળ શું હોઈ શકે તો કે આવર્તકાળ એટલે મીન્સ એવું કે ભાઈ એક દોલન, આજે એક દોલન ગતિ કરે છે એમાં એક દોલન કરવા માટે લાગતો સમય, બરોબર છે. આવર્તકાળ એટલે શું છે તો કે એક દોલન કરવા માટે લાગતો સમય, બરોબર છે. એક દોલન કરવા માટે જેટલો સમય લાગે ને એને શું કહેવામાં આવે છે, આવર્તકાળ કહેવાય છે. શું કહેવાય છે ને, આવર્તકાળ, બરોબર છે. આવર્તકાળ શોધો એટલે આવર્તકાળ એટલે કે એક, જો હજી યાદ રાખજો આવર્તકાળ નું હજી તમને ચુસ્તપણે ટૂંકમાં કે સામાન્ય ભાષામાં કહું છું, આવર્તકાળ એટલે શું છે તો કે એક દોલન કરવા માટે લાગતો સમય, બરોબર છે. એક દોલન કરવા માટે લાગતો સમયને શું કહેવામાં આવે છે, આવર્તકાળ, બરોબર છે. આવર્તકાળ નું જો તમને કોઈ પણ, જો આપણે આને દાખલા પણ આવે છે, આ યાદ રાખજો કે આવર્તકાળ ને આવૃત્તિ ને અન્ય બધા ઘણા બધા દાખલાઓ આવે છે, તમારા સ્વાધિપોથીમાં ઘણા બધા દાખલાઓ પણ આપેલા છે. આવર્તકાળ નું જો મારે લખવું હોય કઈ સૂત્ર તો હું શું એવી રીતે લખી શકું કે આવર્તકાળ બરાબર સમયના છેદમાં દોલનો સંખ્યા, બરોબર છે. અને આ તમને કોઈ પણ વસ્તુ મળશે એનો જવાબ તમારે એનો એકમ શું હશે, આવર્તકાળ નો સેકન્ડ હશે. શું હશે એનો એકમ, સેકન્ડ, બરોબર છે. એટલે કે કોઈ પણ દોલન કરવા માટે લાગતો સમય રહ્યો, બરોબર છે, એ સમયને શું કહેવામાં આવે છે, આવર્તકાળ. તો સમયનો એકમ શું છે, સામાન્ય રીતે સમયનો એકમ છે સેકન્ડ, બરોબર છે. તો તમને કોઈ પણ એમ કહે કે ભાઈ આવર્તકાળ શોધવાનો છે, બરોબર છે, 500 દોલન માટે 5 મિનિટ લાગે છે અથવા તો 500 દોલન માટે 50 સેકન્ડ લાગે છે, તો 50 સેકન્ડ 500 દોલન બિંદુ 5 ગયા 1/10 0.1 સેકન્ડ. તો કે 500 દોલન માટે જો 50 સેકન્ડ લાગતી હોય તો 1 દોલન માટે 0.1 સેકન્ડ લાગે. કેટલી લાગે, 0.1 સેકન્ડ, બરોબર છે. 500 દોલન માટે જો 1/50 સેકન્ડ લાગતી હોય તો 1 દોલન માટે કેટલી લાગે, 0.1 સેકન્ડ. અને તમે આ સૂત્ર વડે પણ દર્શાવી શકો છો અને ત્રિરાશિ મૂકીને પણ દર્શાવી શકો છો, બરોબર છે. ત્રિરાશિ મૂકીને દર્શાવો તો બી ચાલે અને આવી રીતે દર્શાવો તો બી ચાલે, બરોબર છે. આ હતી આપણું આવર્તકાળ. તમારે કોઈ પણ આવર્તકાળ શોધવાનો થાય તો આવી રીતના પણ તમે શોધી શકો છો. ત્યારબાદ આવી આપણી આવૃત્તિ, બરોબર છે. આવૃત્તિ એટલે શું તો કે આવૃત્તિની વ્યાખ્યા કંઈક એવી છે કે ભાઈ એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહેવામાં આવે છે, આવૃત્તિ, બરોબર છે. એકમ સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહેવામાં આવે છે, આવૃત્તિ. અને તેનો એકમ છે હર્ટ્ઝ છે, બરોબર છે. અને એક સાંકેતિક રીતે કેવી રીતે દર્શાવાય છે, એનો સાંકેતિક એચ ઝેડ શું છે, આ એચ ઝેડ. કોઈ પણ તમને આવૃત્તિ આપે તો આવૃત્તિને તમારે દર્શાવવા માટે હંમેશા શું વાપરવામાં આવે છે, એચ ઝેડ એટલે કે હર્ટ્ઝ, બરોબર છે. કોઈ પણ આવૃત્તિને શેમાં ઉપાય છે, હર્ટ્ઝમાં ઉપાય છે, બરોબર છે. આપણે કોઈ પણ તમે અવાજ મીન્સ કે હર્ટ્ઝમાં તમે અવાજ આપણે આવે,
બરોબર છે 500 હર્ટ્ઝ છે 600 હર્ટ્ઝ છે આ રીતના તમે અવાજ પણ તમે ને અવાજ એટલે મુંજકેની આવૃત્તિ બરોબર છે એ આવૃત્તિને તમે સેમમાં માપી શકો છો હર્ટ્ઝમાં માપી શકો છો બરોબર છે આવૃત્તિનું સૂત્ર છે આવૃત્તિ બરાબર દોલનોની સંખ્યા છેદમાં સમય આવૃત્તિનું સૂત્ર શું છે તો કે દોલનોની સંખ્યાના છેદમાં સમય બરોબર છે તમને જે પણ દોલનોની સંખ્યા આપી હોય તમારા અંશમાં લખી જેટલો સમય આપેલો છે એ તમે છેદમાં લખી નાખો તો એની આવૃત્તિ કેટલી થાય તમને જેટલી મળે એટલી તમે હર્ટ્ઝમાં દર્શાવી શકો સમથિંગ કે હવે આપણે એમ કહીએ 550 સેકન્ડ છે અને 500 દોલન છે બરોબર છે તો 500 દોલન છે 50 સેકન્ડમાં થાય છે તો એની આવૃત્તિ કેટલી આવર્તકાળ આપણે 0.1 સેકન્ડ મળ્યો પણ આવૃત્તિ આપણે કેટલી મળશે તો કે દોલનની સંખ્યા કેટલી હતી તો કે દોલનની સંખ્યા અહીંયા 500 સમય કેટલો હતો 50 સેકન્ડ 50 તો આવૃત્તિ કેટલી થાય તો કે આવૃત્તિ થાય 10 હર્ટ્ઝ શું થશે આવૃત્તિ કેટલી થશે 10 હર્ટ્ઝ બરોબર છે આવર્તકાળ કેટલો થયો તો કે 0.1 સેકન્ડ આવૃત્તિનું ઊંધું કરો તમે એટલે શું તમને મળે આવર્તકાળ આવર્તકાળનું તમે ઉલટું કરો તો તમને શું મળે આવૃત્તિ બરોબર છે આવી રીતના આવર્તકાળ અને આવૃત્તિ શોધવાના આપણે ઘણા બધા દાખલાઓ આવે છે બરોબર છે આવૃત્તિ અને આવર્તકાળ શોધવાના ઘણા બધા દાખલાઓ આપણે આવે છે એ દાખલાઓ વિશે આપણે પછી એક લેક્ચરમાં જોશું બરોબર છે આ બધા દાખલાઓ કેવી રીતના થાય છે આવૃત્તિ અને આવર્તકાળ પણ આપણા માટે આ બે જે મુખ્ય સૂત્ર રહ્યા એ બંને સૂત્ર અત્યારે મહત્વના છે કે આવર્તકાળ એટલે કે સમયના છેદમાં દોલનોની સંખ્યા અને આવૃત્તિ એટલે કે દોલનોની સંખ્યાના છેદમાં સમય બરોબર એકમ સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યા બરોબર છે શું કહેવામાં આવે છે આવૃત્તિ કહે છે એટલે કે એક સેકન્ડમાં જો એક દોલન થયું હોય તો એની આવૃત્તિ કેટલી કહેવાય 1 હર્ટ્ઝ કહેવાય બરોબર છે એક સેકન્ડમાં એક દોલન થયું હોય તો એની આવૃત્તિ કેટલી થાય 1 હર્ટ્ઝ બરોબર છે આની આવૃત્તિ કેટલી થઈ આપણે 50 સેકન્ડમાં 500 દોલન થયા તેની આવૃત્તિ 10 હર્ટ્ઝ થઈ ત્યાર પછીનો આપણી પાસે ટોપિક છે પ્રબળતા અને પીચ બરોબર છે પ્રબળતા અને પીચ તો કે જુઓ આપણે કંપ વિસ્તાર જોયો હતો કે ભાઈ ઘણા કિસ્સાઓમાં કંપ વિસ્તાર મોટો હોય છે પહેલા લેક્ચરમાં જોયું હતું આપણે ઘણા જેવા કિસ્સાઓ છે કે જેમાં કંપ વિસ્તાર મોટો હોય છે અને ઘણા બધા એવા કિસ્સાઓમાં કંપ વિસ્તાર નાનો હોય છે બરોબર છે તો જુઓ કે આ કંપ વિસ્તાર મોટો અને નાનો હોય એમાં ફેર શું પડે છે બરોબર એમાં અવાજમાં શું ફેર પડે છે તો કે જે વસ્તુનો જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે હોય ને ત્યારે ધ્વનિ કેવો હોય મોટો હોય જ્યારે કંપનનો કંપ વિસ્તાર નાનો હોય ને ત્યારે ધ્વનિ કેવો હોય નબળો હોય એટલે કે કંપન કરતો જે પદાર્થ છે એનો જો કંપ વિસ્તાર જો મોટો હોય બરોબર છે કોઈ પણ કંપન કરતો કંપ વિસ્તાર જો મોટો હોય તો એનો ધ્વનિ રહ્યો કેવો હોય છે મોટો એટલે કે અવાજ રહ્યો અવાજ કેવો કરે છે મોટો કરે છે પણ જો કોઈ પણ વસ્તુ હોય તો કોઈ પણ કંપનનો કંપ વિસ્તાર એટલે કોઈ પણ જે પદાર્થ અવાજ કરે છે ધ્વનિ ઉત્પન્ન કરે છે એનો જો કંપ વિસ્તાર નાનો હોય બરોબર છે કંપ વિસ્તાર એટલે મેં તમને કીધું એમ કે કોઈ પણ જે પદાર્થ છે એ કંપનની જે ગતિ અથવા કંપનમાં જે વિસ્તાર જેટલા વિસ્તારમાં કંપન કરે છે એને શું કહેવામાં આવે છે કંપ વિસ્તાર કહેવાય છે બરોબર છે એટલે એ જે કંપ વિસ્તાર જેનો નાનો હોય બરોબર છે એનો અવાજ પણ કેવો હોય છે ઓછો હોય છે અને જેનો કંપ વિસ્તાર મોટો હોય એનો અવાજ કેવો હોય છે વધારે હોય છે બરોબર છે એટલે આ જે અવાજ રહ્યો એ અવાજ કંપનના ધ્વનિ રહ્યો એ કંપનના સમપ્રમાણમાં હોય છે જો કંપન મોટો તો ધ્વનિ વધારે અને કંપન નાનો તો ધ્વનિ નબળો બરોબર છે એટલે કે ધ્વનિ રહ્યો એ કંપનના સમપ્રમાણમાં છે બરોબર છે ધ્વનિ રહ્યો એ કંપનના કેવા છે સમપ્રમાણમાં ત્યારબાદ જુઓ કે ધ્વનિનું તીણાપણું રહ્યું બરોબર છે ધ્વનિનું જે તીણાપણું રહ્યું એ કેના ઉપર આધાર રાખે છે ધ્વનિનું તીણાપણું એની આવૃત્તિ નક્કી કરે છે બરોબર છે એ કેટલી આવૃત્તિ આપણે જે આવૃત્તિ કહીએ ને આવૃત્તિ કેને કહેવાય તો કે આવૃત્તિ જે આ જે રહી ને આવૃત્તિ કહેવાય શું કહેવાય ને આવૃત્તિ બરોબર છે તો આ ધ્વનિનું જે તીણાપણું રહ્યું ને એ કોણ નક્કી કરે છે તો કે એની આ આવૃત્તિ નક્કી કરે છે બરોબર છે એમાં પણ જો કંપનની આવૃત્તિ વધારે કંપનની આવૃત્તિ વધારે તો અવાજ કેવો હોય તીણો અને પીચ કેવી હોય વધારે તો પીચ કોને કહેવાય તો કે પીચ આ જે કોઈ પણ આવૃત્તિ રહી આની વચ્ચેનો જે પાર છે એને પીચ કહેવાય શું કહેવાય એને પીચ બરોબર છે શું કહેવાય એને પીચ જો આવૃત્તિ વધારે પીચ કેવી વધારે અને અવાજ કેવો ઓછો તીણો બરોબર છે જ્યારે આવૃત્તિ ઓછી
એટલે કે આ વૃત્તિ આવી જોઈએ. આપણે એક આવૃત્તિ છે, તો આવૃત્તિ વધારે બરોબર છે, તો અવાજ કેવો હોય પ્રબળ અને પીચ કેવી હોય ઓછી. જો આ તમને સામાન્ય રીતે વાત કરું તો એક તમે સ્પ્રિંગ લઈ લો, સ્પ્રિંગ બરોબર છે. આ સ્પ્રિંગ શું છે? એક પ્રકારની આવૃત્તિ છે. શું છે? આવૃત્તિ. સ્પ્રિંગની વચ્ચેની જે જગ્યા રહે, જે લોખંડની સ્પ્રિંગ રહે, સ્પ્રિંગની વચ્ચેની જે જગ્યા રહે, એ વચ્ચેની જગ્યાને શું કહેવામાં આવે છે? પીચ. જ્યારે સ્પ્રિંગ એમને ફૂલાયેલી સ્થિતિમાં હોય ત્યારે આવૃત્તિ કેવી હોય? વધારે બરોબર છે. વચ્ચેની પીચ કેવી હોય? એ વધારે હોય. પણ જ્યારે સ્પ્રિંગને તમે દબાવો છો બરોબર છે, સ્પ્રિંગને તમે જ્યારે દબાવો છો ત્યારે આવૃત્તિ કેવી થઈ જાય છે? વધી જાય છે. અને એ બે સ્પ્રિંગ વચ્ચેની જે જગ્યા રહે બરોબર છે, એ બે સ્પ્રિંગ વચ્ચેની જે જગ્યા રહે, એ જગ્યા પણ કેવી થઈ જાય છે? ઓછી. એટલે એ જગ્યાને તમે શું કહી શકો છો? પીચ. બરોબર છે. આ સ્પ્રિંગ છે તો સ્પ્રિંગની વચ્ચેની જે જગ્યા હોય એ વચ્ચેની જગ્યાને અમારે શું કહેવાનું છે? પીચ કહેવાની છે. અને એની ફરતેની જે રિંગ રહે, જે આપણે લોખંડની રિંગ આવે છે, રિંગને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. મારે આટલી જ જગ્યામાં સ્પ્રિંગ ગોઠવવી છે બરોબર છે. તો એક સ્પ્રિંગ ફૂલાયેલી સ્થિતિમાં હું અહીંયા ગોઠવી દઉં તો એક સ્પ્રિંગ ગોઠવાઈ જાય કમ્પ્લીટલી બરોબર છે. તો એની આવૃત્તિ કેવી થઈ ગઈ? ઓછી. બરોબર છે. આવૃત્તિ કેવી થઈ ગઈ? ઓછી. પણ પીચ કેવી થઈ ગઈ? વધારે. બરોબર છે. આવૃત્તિ ઓછી તો પીચ કેવી? વધારે. અને આવૃત્તિ ઓછી તો પીચ કેવી? આવૃત્તિ વધારે તો પીચ કેવી? ઓછી. બરોબર છે. એટલે કે જો આવૃત્તિ વધારે હોય તો એની વચ્ચેની પીચ કેવી હોય? ઓછી. અને આવૃત્તિ ઓછી હોય તો એની પીચ કેવી હોય? વધારે હોય. બરોબર છે. પીચ વધારે હોય. આવૃત્તિ વધારે છે તો પીચ કેવી છે? ઓછી છે. બરોબર છે. આવા રીતના જો પીચ વધારે હોય ને તો અવાજ કેવો હોય? તો કે અવાજ હોય એનો, જે આપણે એમ કહીએ ને, પ્રબળ અવાજ. બરોબર છે. એ પ્રબળ અવાજ હોય. જ્યારે પીચ ઓછી હોય બરોબર છે, પીચ ઓછી હોય ત્યારે અવાજ કેવો હોય? તો કે પીચ ઓછી ને ત્યારે અવાજ કેવો હોય? પ્રબળ હોય છે. કેવો હોય છે? અહીંયા પ્રબળ. કેવો હોય છે? પ્રબળ. અને જ્યારે પીચ વધારે હોય ને ત્યારે અવાજ કેવો હોય છે? તીણો હોય છે. કેવો હોય છે? તીણો. બરોબર છે. સમથિંગ તમને હું એમ કહું કે આપણે ઢોલકા વગાડો છો બરોબર, બેન્ડ વગાડો છો, ઓલું જે મોટો ઢોલકો આવે ઢોલકું વગાડો છો, ત્યારે એની અંદર જે હમિંગ થાય છે એટલે કે વાઇબ્રેશન આવે છે બરોબર છે, એ અવાજ તમે જુઓ તો એ અવાજ તમને લાગે પ્રબળ, પણ એની આવૃત્તિ કેવી હોય છે? ઓછી. અને પીચ કેવી હોય છે? વધારે. બરોબર છે. પણ એવી રીતના તમે સિસોટી વગાડો છો બરોબર, સિસોટી વગાડો છો ને એ અવાજ તમારો દૂર સુધી જાય છે. બરોબર છે. કારણ શું કરવા? કારણ કે એની આવૃત્તિ વધારે છે. પીચ કેવી છે? ઓછી. તો અવાજ કેવો થઈ ગયો છે? એકદમ તીણો થઈ ગયા છે. તમને ઢોલકું વગાડો બરોબર છે, ડ્રમ વગાડો છો ને કે તું અવાજ આવે છે, કહો. જ્યારે સિસોટી વગાડો, સિસોટીનો તમને અવાજ તીણો આવે છે. એટલો બધો તમને જે દૂર સુધી જાય છે ને એ કેવો હોય છે? સિસોટીનો અવાજ. સિસોટીમાં આ વગાડો તમે ઘણો બધો દૂર સુધી તમે એનો અવાજ સંભળાય. બરોબર છે. ત્યારે તમે ઢોલકું વગાડો તો એનો એટલો બધો અવાજ દૂર સુધી પ્રસરતો નથી. શું કરવા નથી પ્રસરતો? કારણ કે એની જે આવૃત્તિ રહી, આવૃત્તિ ઓછી છે. જ્યારે પીચ કેવી છે? વધારે. જ્યારે સિસોટી વગાડો છો ત્યારે એની જે પીચ રહી, એ પીચ કેવી છે? ઓછી છે. આવૃત્તિ કેવી છે? વધારે છે. બરોબર છે. એવી રીતના જુઓ તમે સિંહની જે ગર્જના રહી, એ સિંહની ગર્જના રહી એની આવૃત્તિ કેવી હોય છે? ઓછી હોય છે. પણ પીચ કેવી? વધારે હોય છે. જ્યારે કોઈ પણ પક્ષી રહ્યું, એ પક્ષી બોલે છે તો એની પીચ કેવી હોય છે? ઓછી હોય છે. પણ આવૃત્તિ કેવી હોય છે? વધારે હોય છે. બરોબર છે. આ આવૃત્તિ અને તમે પીચ રહે એમાં તમને ઘણી બધી ડિફિકલ્ટી થતી હશે. આવૃત્તિ એટલે આ જે વળાંક રહે એ આવૃત્તિ, અને વચ્ચેની જે જગ્યા રહે પીચ કહેવાય. બરોબર છે. તીણો અવાજ આવે ને તો એની આવૃત્તિ જો વધારે હોય, આ તીણા અવાજની આવૃત્તિ વધારે હોય તો વચ્ચેની જગ્યા કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. ઓછીને શું કહેવાનું? આપણે પીચ કહેવાની. જ્યારે મોટો અવાજ થાય છે બરોબર છે, ટૂંકમાં કે પ્રબળ અવાજ થાય છે ત્યારે આવૃત્તિ કેવી હોય છે? વધારે હોય છે. અને આ જે
પીચ રહી પીચ કેવી થઈ ગઈ છે બધા આવૃત્તિ કેવી હોય છે ઓછી હોય છે બરોબર છે આવી રીતના આવૃત્તિ અને પીચને તમારે ધ્યાનમાં રાખવી બરોબર છે નકર પછી તમારો લોચા થશે આવૃત્તિ નક્કી કરે છે બરોબર છે ધ્વનિ જેટલો પતલો હોય છે ધ્વનિ જેટલો તીણો હોય છે એ કોણ નક્કી કરે છે એની આવૃત્તિ નક્કી કરે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરમાં આપણે કાન વડે કેવી રીતે સાંભળી શકીએ છીએ એ વિશે જોયા કંપ વિસ્તાર જોયો આવૃત્તિ જોઈ આવર્તકાળ જોયો અને પ્રબળતા અને પીચ જોયું બરોબર છે હવે આના પછીના લેક્ચરમાં આપણે શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વિશે સાંભળવાનું છે ઘોંઘાટ અને શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વિશે આપણે સમજવાનું છે ઘોંઘાટ અને સંગીત વિશે સમજવાનું છે આપણને ધ્વનિ દ્વારા કેટલા ફાયદા થાય છે કણી દ્વારા શું શું નુકસાન થાય છે અને એનું નુકસાન ન થાય એના માટે આપણે શું શું કરવું જોઈએ એના વિશે હવે પછી આપણે આગળના લેક્ચરમાં ભણવાનું છે આવર્તકાળ અને આવૃત્તિ ઘણા બધા દાખલાઓ તમને ટેક્સ્ટબુકમાં સોરી સ્લો બુકમાં એમાં આપેલા છે તો એની પણ તમે પ્રેક્ટિસ કરજો જેટલા આવડે એટલા બરોબર એની પણ પ્રેક્ટિસ તમે કરજો બરોબર કારણ કે આપણી પાસે સૂત્ર આવી ગયા છે તો તમે અમુક અંશે એને તમે દર્શાવી શકો છો બરોબર છે તો આની પણ પ્રેક્ટિસ કરજો આવૃત્તિ અને આવર્તકાળ રહ્યું તમે સરખી રીતે સમજજો કે જેના કારણે તમને આવૃત્તિ અને આવર્તકાળમાં તમને કઈ ભૂલ પડે નહીં એના દાખલા રહ્યા એ તમને દાખલા સરળતાથી આવડી જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણા આગલા લેક્ચરમાં ત્યાં સુધી આવજો બાય ધન્યવાદ